નમસ્તે બાળકો, આજનો આપણો વિષય છે હિન્દી. હિન્દીમાં આપણે 6 પુનરાવર્તનલક્ષી એકમ કસોટી એક એમાં આજે આપણે એકમ કસોટી લખીશું. પ્રશ્ન એક અ. આપેલા મૂળાક્ષર ઓળખો, વાંચો અને મહાવરો કરો. અહીં મૂળાક્ષર આપેલા છે તે આપણે ઓળખીને એને લખવાના છે. તો પહેલું છે ખસે ખરગોશ, ખસે ખરગોશ. આ રીતે બોલીને તમારે ખાનામાં લખવાનું છે. ત્યારબાદ ડસે દર્પણ, ડસે દર્પણ. ધસે ઢક્કન, ધસે ઢક્કન. અણસે બાણ, અણસે બાણ. જસે ઝંડા, જસે ઝંડા. આ રીતે બોલતા જઈને તમારે લખવાનું છે. ત્યારબાદ પ્રશ્ન એક બ. હિન્દી અને ગુજરાતી મૂળાક્ષર જોડો. અહીં ઉપર હિન્દી મૂળાક્ષરો છે અને નીચે ગુજરાતી મૂળાક્ષરો છે. તો હિન્દી મૂળાક્ષરને ગુજરાતી મૂળાક્ષર સાથે જોડવાના છે. પહેલું છે કસે કમલ, તો તેને ક કમળના ક સાથે જોડવાનું. ગસે ગણપતિ, તો તેને ગણપતિના ગ સાથે જોડવાનું. ચસે ચટાય, તેને ચકલીના ચ સાથે જોડવાનું. છસે છત્રી, તો છસે છત્રી. જસે જગ, તો આ ગુજરાતી જ, જસે જગ. આ રીતે ગુજરાતી અને હિન્દી મૂળાક્ષરોને જોડવાનું છે. ત્યારબાદ પ્રશ્ન બે અ. ગુજરાતી મૂળાક્ષર સામે હિન્દી મૂળાક્ષર લખો. અહીં ગુજરાતી મૂળાક્ષર આપેલો છે, તેની સામે હિન્દી મૂળાક્ષર લખવાનો છે. ગુજરાતી મૂળાક્ષર સામે આપણે હિન્દી મૂળાક્ષર લખવાના છે. ઘ ઘરનો ઘ, તો આપણે અહીં ઘસે ઘર. ત્યારબાદ દ દરવાજાનો દ, તો અહીં આપણે ડ દર્પણકા ડ. થ થરિયાનો થ, તો થસે ઠઠેરા. ખ ખલનો ખ, તો ખસે ખરગોશ. આ રીતે ગુજરાતી સામે હિન્દી મૂળાક્ષર લખવાના છે. ત્યારબાદ પ્રશ્ન બે બ. આપેલ મૂળાક્ષર શબ્દમાંથી આપેલ મૂળાક્ષર શબ્દમાંથી શોધી તેની ફરતે ગોર કરો. અહીં ગોળમાં મૂળાક્ષર છે, તે આપણે શબ્દમાંથી શોધીને તેના પર ગોર કરવાનું છે. તો ક સે કમલ, તો કલમમાં ક ઉપર ગોર કરવાનું. કરવતમાં ક ઉપર ગોર કરવાનું. કલશમાં ક ઉપર ગોર કરવાનું. ત્યારબાદ છ, તો છગનમાં છ ઉપર ગોર કરવાનું. મછલીમાં છ ઉપર ગોર કરવાનું. ત્યારબાદ છઠમાં છ ઉપર ગોર કરવાનું. ત્યારબાદ ન, પવનમાં ન ઉપર ગોર કરવાનું. નખમાં ન ઉપર ગોર કરવાનું. નમક, તો નમકમાં ન ઉપર ગોર કરવાનું. ત્યારબાદ પ્રશ્ન બે ક. ચોરસમાં દર્શાવેલો મૂળાક્ષર શોધી તેની ફરતે ગોર કરો. અહીં ચોરસમાં મૂળાક્ષર આપેલો છે, તે શોધવાનો છે અને તેના પર ગોર કરવાનું છે. આ થસે થર્મસ છે, તો અહીં થસે થર્મસ શોધીને તેના પર આપણે ગોર કરવાનું. ત્યારબાદ દસે દમરું, તો અહીં દસે દમરું તેના પર આપણે ગોર કરવાનું. ધસે ધજા, તો ધસે ધજા. પ્રશ્ન ત્રણ અ. ચિત્ર જોઈ નામના પહેલા મૂળાક્ષર ફરતે ગોર કરો. અહીં ચિત્ર આપેલા છે, તેના નામના પહેલા મૂળાક્ષર પર આપણે ગોર કરવાનું છે. પહેલું ચિત્ર છે ગણપતિ, તો ગસે ગણપતિ, તો ગ ઉપર ગોર કરવાનું. ત્યારબાદ ઝંડા, જસે ઝંડા, તો ઝ ઉપર ગોર કરવાનું. ત્યારબાદ છત્રી, છસે છત્રી, તો છત્રી ઉપર ગોર કરવાનું. થસે ઠઠેરા, તો થથે થ પર આપણે ગોર કરવાનું. ચસે ચટાઈ, ચ ઉપર ગોર કરવાનું. ત્યારબાદ પ્રશ્ન ત્રણ બ. ચિત્ર જોઈ તેનો શબ્દ હિન્દીમાં લખો. અહીં ચિત્ર આપેલા છે, તે ચિત્ર જોઈને તેનો શબ્દ આપણે હિન્દીમાં લખવાનું છે, એટલે કે તેનું નામ આપણે હિન્દીમાં લખવાનું છે. પહેલું ચિત્ર છે જગનું, તો તેને આપણે હિન્દીમાં લખશું જગ. ત્યારબાદ ઢળ. ત્યારબાદ ઘરની છત છે, તો લખીશું છત. ત્યારબાદ ઝાડનું થડ છે, તો લખીશું થડ. અને આ ખટ. ચિત્ર જોઈને તેનું નામ લખવાનું છે. ત્યારબાદ પ્રશ્ન ચાર. હિન્દી વર્ણમાલામાં ખૂટતા મૂળાક્ષર લખો. અહીં હિન્દી વર્ણમાલા આપેલી છે, એમાં આપણે ખૂટતા મૂળાક્ષર લખવાના છે. ક ક પછી ખસે ખરગોશ. ગ ઘ, ચસે ચટાઈ. છ જસે જગ. જસે જંદા.
तसे टमाटर, थसे ठठेरा, डसे डमरू, धसे ढक्कन, अणसे बाण, तसे तरबूज, थसे थर्मस, त्यारबाद दसे दर्पण अने धसे ढजा, नसे नल। પ્રશ્ન ચાર બ ત્રણ અક્ષરવાળા ત્રણ હિન્દી શબ્દ લખો. અહીં ત્રણ અક્ષરવાળા ત્રણ હિન્દી શબ્દ લખવાના છે. જુઓ બાળકો, પહેલો શબ્દ છે કનક, ત્યારબાદ જગત, ત્યારબાદ ખનક. અહીં મેં આ ત્રણ અક્ષરવાળા ત્રણ શબ્દ લખ્યા છે. તમારે બીજા પણ લખવા હોય તો બીજા કોઈ પણ ત્રણ અક્ષરવાળા શબ્દ લખી શકો છો. ત્યારબાદ પ્રશ્ન ચાર ક ચાર અક્ષરવાળા બે હિન્દી શબ્દ લખો. અહીં મેં લખ્યા છે, પહેલો શબ્દ છે તલવાર અને બીજો શબ્દ છે સરબત. તો અહીં આપણી એકમ કસોટી પૂર્ણ થાય છે. આ તમારે ચોપડીમાં લખવાની છે.